जय श्री कृष्ण बाळको, जय श्री कृष्ण वाले मित्रों, केम छो? आजे तारीख 1/1/2021 अने वार शुक्रवार। बाळको, आपणे 2020 ने बाय बाय टाटा कही दीधी, बराबर ने? आज थी आपणुं नवुं वर्ष 2021। 2020 केवी रीते गयुं, केवी रीते आपणे सफर पार कर्यो आपणने खबर ज छे, बराबर ने? मजा नहीं आवी ने 2020 में? आपणे हवे नवुं वर्ष उजवीए सारी रीते, बराबर छे? तो नवा वर्ष में तमे अने तमारुं परिवार सुखमय लाभदायी निवडे, तमारुं तन मन धनथी तमे तंदुरस्त रहो, सुखमय रहो, एवी माँ सरस्वती ने अमारा तरफथी शुभकामना शुभेच्छा। बाळको, आजे आपणे Step 14 Part 14 એ શીખવાના છે। શું છે આપણા મદદગાર? આપણા એટલે કે અવર, અવર એટલે આપણા, હેલ્પર્સ, હેલ્પર્સ એટલે કે મદદ, આપણને જે મદદ કરે ને એને શું કહેવાય? હેલ્પર્સ। ઓકે, આપણને તો ઘણા બધા એવા મદદરૂપ છે। पहला तो अपना मम्मी पप्पा, ये अपना मददगार छे ने। तमे जन्म्या तो अत्यार सुधी में अपने मम्मी पप्पा अपनी कई कितली रीते मदद करे छे ने, तमने भणावे छे, तमने खवडावे छे, सुवडावे छे, बराबर। त्यार पछी तमारा गुरु, गुरु एटले कोण? शिक्षक, जे तमने ज्ञान आपे छे, भणावे छे, ए पण तमारा मददगार थाय ने। तो એવા જ બધા આપણા સમાજની અંદર, આપણી સોસાયટીમાં, આપણી આજુબાજુ રહેનારા, આપણી મદદ કરનારા એવા હેલ્પર્સોની વાત કરવાની છે, અને એના જેવું આપણે બનવાનું છે, મદદરૂપી। જેમ અગરબત્તી સળગે, તે પોતે આખી સળગી જાય, પણ એનો ધુમાડો આખા રૂમમાં પસરી જાય ને, અને આપણને સુગંધ ફેલાવે। આપણે ઝાડની વાત કરીએ તો ઝાડ પોતે તડકામાં ઊભો હોય છે, બરાબર ને? પણ એની નીચે ઊભા રહેનારા કે આજુબાજુ રહેનારા બધાને તડકો આપે છે, પોતે તાપ સહન કરે છે અને બીજાને શું આપે છે બાળકો? ઠંડક આપે છે, આપે છે ને? લીમડાના ઝાડ નીચે ક્યારેક બેસજો બાળકો, એટલો શીતળ પવન હોય, મજા આવશે, અને ઉનાળામાં તો બેસવાની ખૂબ મજા આવે। તો એવી રીતે આપણે પણ એ કુદરતી જે બધી વસ્તુ છે, પાણી છે, એ પણ આપણા મદદરૂપી છે, બરાબર ને? સુરત દાદા છે, એ કુદરતી વસ્તુ, એ પણ આપણા મદદરૂપ છે। જો સુરત દાદા ના આવે તો શું થાય? રાતને રાત સુઈ રહેવું પડે, કોઈ કામ નહીં થાય, બરાબર ને? તો એવા જ આપણે બીજા બધા આપણી આજુબાજુ રહેનારા મદદરૂપીની વાત કરવાની છે। કોણ છે એ આપણા પાઠની અંદર જોઈએ। એ સમજતા પહેલાં બાળકો આપણે શું કરીશું, એ પાઠની અંદર આપણા મદદગારોની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જોઈશું, બરાબર? જો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમને વાંચતા લખતા આવી જશે, સમજી જશો તમે, તો તમે પાઠને સરળ રીતે વાંચી શકો, પાઠના વાક્યો અંગ્રેજીની અંદર સરળ રીતે તમે વાંચી શકો, બરાબર ને? તો એ પહેલાં આપણે શબ્દોનો અર્થ જોવા પડે ને, એ જોઈએ, આપણે લખતા જઈએ અને સમજતા જઈએ। તો પહેલો છે હેલ્પર્સ, સ્પેલિંગ લખી છે હેલ્પર્સ, ઉચ્ચાર લખવાનો આપણે હેલ્પર્સ, અર્થ લખવાનો મદદગારો। ત્યાર પછી છે PEON, શું વંચાય બાળકો? પ્યુન, શું વંચાય? પ્યુન, પ્યુન એટલે બાળકો પટ્ટાવાળો, પટ્ટાવાળો। ઓકે, ઓફિસર, OFFICER, ઓફિસર, ઓફિસર, ઓફિસર એટલે બાળકો ઓફિસર, જે ઓફિસની અંદર કામ કરે તે ઓફિસર। ઓકે, ત્યાર પછીનો શબ્દ છે ટીચર, TEACHER, ટીચર, ટીચર એટલે બાળકો શિક્ષક,
વેચાણ મિલ્ક M I L K મિલ્ક મિલ્ક એટલે બાળકો દૂધ પોર્ટર 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 એટલે બાળકો મજૂર મજૂર લેબોર એટલે સામાન લેબોર એટલે કે સામાન ડોક્ટર ડોક્ટર એટલે બાળકો ડોક્ટર પેશન્ટ પેશન્ટ એટલે બાળકો દર્દી ટેલર 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 એટલે દરજી નર્સ નર્સ એટલે પરિચારિકા પરિચારિકા પ્લાવ પ્લાવ એટલે બાળકો હળ ઓકે થોડાક ચોપડીની અંદર છે આપણે જોઈ લઈએ મેશન એમ એ એસ ઓ એન મેશન મેશન એટલે બાળકો કડીઓ હાઉસીસ હાઉસીસ એટલે બાળકો ઘરો બાર્બર બાર્બર એટલે વાળંદ વાળ કાપે તે વાળંદ હેર એટલે વાળ સેલ્સ ગર્લ એટલે બાળકો વેચાણ કરનારી છોકરી વેઇટર એટલે જે હોટેલની અંદર રેસ્ટોરન્ટની અંદર જે વેઇટર હોય ને એ વેઇટર સર્વ્સ એટલે કે આપે છે કસ્ટમર્સ કસ્ટમર એટલે કે ગ્રાહકોને તો બાળકો હું આના ફોટા પાડીને તમને મોકલું છું એ પ્રમાણે તમારે વ્યવસ્થિત લખવાનું છે આપણે નેક્સ્ટ વિડીયો પીરિયડની અંદર આ બધા હેલ્પર્સો વિશે ચર્ચા કરીશું ઓકે જય શ્રી કૃષ્ણ.